કરોડોના બિટકોઈન કૌભાંડના મામલામાં નલિન કોટડિયાને કોર્ટમાં રજૂ કર્યા છે. સીઆઈડી ક્રાઇમે કોટડિયાને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી છે. સીઆઈડી આ કેસમાં કાર્યવાહી હાથ ધરી 25 લાખ રૂપિયા રિકવર પણ કરી લીધા છે. મહત્વનું છે કે નલિન કોટડિયાને 66 લાખ રૂપિયા મળવાના હતા, તે પૈકીના કોટડિયાને 35 લાખ રૂપિયા મળી ગયા હતા. નલિન કોટડિયાને આખરે કોર્ટમાં રજૂ કર્યા છે. ઉદય રંજન જોડ્યા છે. ઉદય, સીઆઈડી ક્રાઇમ 14 દિવસના રિમાન્ડની માંગ કરી છે, હવે કેટલા દિવસના રિમાન્ડ મળે તેવી શક્યતાઓ છે, શું વિગતો? ચોક્કસ, સરકારી વકીલ જે છે અને સીઆઈડી એ જે પ્રમાણે રિમાન્ડના કારણો દર્શાવ્યા હતા, એ કારણો હું આપણે ટૂંકમાં જો જણાવું તો એ પ્રકારના કારણો હતા કે નલિન કોટડિયા જે છે એ જરા ગુનો થયો, એટલે કે શૈલેષનું અપહરણ થયું ત્યાંથી લઈ અને અપહરણ બાદ અને જ્યારે ગુન ફરિયાદ દાખલ થઈ ત્યાં સુધીમાં કયા કયા આરોપી સાથે અને કેવા કેવા પ્રકારના સંપર્કમાં હતા, આર્થિક જે ફાયદો થયેલો છે એમાં સાચી હકીકત શું છે, આ સહિત જે અન્ય આરોપીઓ અત્યારે ફરાર છે તેના વિશેની કોઈ માહિતી નલિન કોટડિયા પાસે છે કે નહીં, એ આ સિવાયની જો વાત કરવામાં આવે તો છેલ્લા 5 મહિનાથી નલિન કોટડિયા કાયદો સરખી તો જાણતા હોવા છતાં પણ પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા છે, તેમ છતાં પણ પોલીસની ધરપકડથી બચવા માટે અલગ અલગ સ્થળોએ પણ ફરી રહ્યા હતા. તો એ સમય દરમિયાન એમની એટલે કે નલિન કોટડિયાની મદદ કોણે કોણે કરેલી છે, કેવા કેવા પ્રકારની મદદ થયેલી છે, આ પ્રકારની દલીલ એટલે કે કહી શકાય કે રિમાન્ડના કારણોની રજૂઆત જે છે એ કોર્ટ સમક્ષ સરકારી વકીલે સીઆઈડી મારફત દ્વારા મૂકેલા હતા. ત્યારબાદ કોર્ટ જે છે એમણે નલિન કોટડિયાને પણ કહ્યું હતું કે તમારે કંઈ જણાવવું તો તમે જણાવી શકો છો. તો નલિન કોટડિયાએ પોતાના પક્ષમાં જણાવેલું હતું કે પોતાને ડાયાબિટીસ અને તબિયત ખરાબ હોવાના કારણે એ પ્રમાણે રિમાન્ડ આપવા જોઈએ. બીજી વસ્તુ કે જેટલા પણ આરોપો એના ઉપર લાગેલા છે એમાં કોઈ પણ પ્રકારનું તથ્ય છે નહીં. ત્રીજી વસ્તુ મહત્વની એ જણાવેલી હતી કે રાજકીય છે અને રાજકીય પુરાવા એની પાસે છે એ માટેથી આખો આ કાવતરો એને લઈને ઘડવામાં આવેલું છે અને આખો ષડયંત્રનો ભાગ છે, આ એટલી વસ્તુ એને જણાવી અને ત્યારબાદ ફરી વખતે બેસી ગયા હતા. ત્યારબાદ હવે કોર્ટ જે છે અત્યારે નિર્ણય લઈ રહી છે કે કેટલા દિવસના રિમાન્ડ જે છે સીઆઈડી સમક્ષ એમને આપવા અને શું કરવું એ હવે નજીકના સમયમાં ખ્યાલ આવે. બિલકુલ બિલકુલ, આભાર ઉદય. તો આખરે તપાસ કરવામાં આવી રહ્યો છે કે જે પણ કંઈ નલિન કોટડિયા કહી રહ્યા છે કેટલું સત્ય છે, કારણ કે આટલા દિવસો બાદ તેઓ આખરે સકંજામાં આવ્યા છે,